કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? હવે એક પછી એક ગ્રામરના ટોપિકો પણ આપણે આગળ વધતા જઈએ. એમાં સૌથી અગત્યનો ટોપિક જે 4 માર્કનો આપણે ગ્રામરમાં પૂછાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં કે ઇવન તમે કોલેજમાં પણ હોય તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે ઉપયોગી થશે, બરાબર છે. એની અંદર આપણે અલગ અલગ પ્રકારના વાક્યો જે હતા, સાદા વાક્યો, પ્રશ્નાર્થ વાક્ય, અને પછી આપણે આજ્ઞાર્થ વાક્યો આવ્યા હતા. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું થાય? આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યો આપણે ચાલુ કર્યા હતા. હવે એનો નિયમ શું હતો? તો નિયમ એ હતો કે સેડ ટુ ની જગ્યાએ તમે ગમે એ મૂકી શકો. જો ઓર્ડર કરતા હોય તો લખવાનું ઓર્ડર્ડ, બરાબર છે. જો વિનંતી કરવાનું હોય તો લખવાનું રિક્વેસ્ટેડ. સલાહ આપતા હોય તો એડવાઇઝડ. આવા ઘણા બધા શબ્દો આપણે લખ્યા હતા, બરાબર છે. તો બે વાક્ય વચ્ચે શું મૂકશું? તો બે વાક્ય વચ્ચે કન્જંક્શન તરીકે આપણે ટુ મૂકશું, અને જો નકાર હશે તો આપણે ડોન્ટને દૂર કરી નાખશું, અને ડોન્ટને દૂર કરીને આપણે લખશું નોટ ટુ. આટલા નિયમ આપણે ખાલી ધ્યાન રાખવાના છે, બરાબર છે. તો ચાલો જોઈએ. આપણે 2-3 વાક્યો તો કહી રાખતા, પાછો ક્રમ મેં પહેલેથી આપ્યો છે. તમારે જે ક્રમ આવતો હોય લાઈન સર એ રાખજો. આઈ સેડ ટુ રિયા, પહેલાં તો વાક્ય વાંચી લઈ, પછી આપણને ખબર પડે કે સેડ ટુ ની જગ્યાએ આપણે શું મૂકશું. મેં રિયાને કહ્યું ગો અવે એટ વન્સ ફ્રોમ માય ઓફિસ, મારી ઓફિસમાંથી તું અત્યારે જ જતી રહે. મેં રિયાને કહ્યું તું અત્યારે જ મારી ઓફિસમાંથી જતી રહે. આ ઓર્ડર થયો, ઓર્ડર, બરાબર છે. તો આઈ સેડ નું લખશું ઓર્ડર્ડ, રિયાનું રિયા. ચાલો બે વાક્ય વચ્ચે શું આવશે? કા ટુ હોય કા નોટ ટુ હોય, તો એ ડોન્ટ થી તો શરૂઆત થતી નથી, તો એ વાક્યની વચ્ચે શું આવશે? ટુ. હવે વાક્ય આપણે જો ગોનું, ગો હજી એક વાક્ય તો ગોનું, ગો વી વન છે, વી વન નું વી ટુ નહીં થાય, કારણ કે વાક્યની શરૂઆતમાં વી વન મુકાય છે. આજના વાક્ય મને ટુ ભેગું હું હંમેશા વી વન જ હોય. તો ગો અવે એટ વન્સ ફ્રોમ, અહીં શું લખ્યું છે? માય. તો આપણે અહીં લખી આઈ મી માય. આઈ એટલે બોલનાર, બોલનાર કોણ છે? આઈ. તો એનું એ જ રહેશે માયનું માય, ઓફિસનું ઓફિસ, બરાબર છે. ચાલો બીજું વાક્ય આપણે ફટાફટ જોઈ લઈએ. તો બીજા વાક્યની અંદર રાજ, આપણી ઉપર લઈ લેશું ને તો આપણને એનો ભાવ સમજવામાં મદદ રહેશે. આપણે દાખલા તરીકે ઓફિસમાં હોય ને આપણે એમ કહીએ ખાલી ભાઈ તો અત્યારે મારી ઓફિસમાંથી હોય જા, તો એ શું કહેવાય? ઓર્ડર કહેવાય. આપણે કોઈ પાસે પાણી માંગતા હોય તો આપણે શું કહીએ? કે મને એક ગ્લાસ પાણી આપો, બરાબર છે. તો આ વિનંતી કરતા, જો ઓર્ડર કરતા હોય તો પાણી આપે નહીં, બરાબર છે. એટલે વિનંતી થઈ, વિનંતી હોય તો અહીં શું લખશું? રિક્વેસ્ટેડ, વિધિનું વિધિ. બે વાક્ય વચ્ચે મૂકશું ટુ. હવે ગીવનું શું રાખશું? ગીવ, કારણ કે રૂપ બદલતું નથી. હવે અહીંયા મી, તો આપણે જોઈએ, આપણે એક કોષ્ટક લખી આઈ મી. આઈ એટલે બોલનાર, બોલનાર રાજ છે, રાજ એટલે હી, અહીંયા આવશે હિમ. તો મીની નીચે શું આવ્યું? હિમ. તો મીનું આપણે કરી નાખશું હિમ. એ ગ્લાસ ઓફ વોટર. હાલો, રેડી. અને પછી આપણે છેલ્લું વાક્ય જોઈ લે. ધ ડોક્ટર સેડ ટુ વિનય, ડોક્ટરે વિનયને કહ્યું. હવે શું કહ્યું એ અહીંયા આપણે લખશું, બરાબર છે. તો આપણે જોઈ પેલા કે ભાવાર્થ કેવો આવે છે, એ પ્રમાણે આપણે સેટ ટુ નું શું મૂકવું એ ખ્યાલ આવશે. ટેક ધીસ ટેબ્લેટ ટ્વાઇસ એ ડે, આ ટેબ્લેટ છે એ, એટલે કે આ દવા છે, દિવસમાં ટ્વાઇસ, ટ્વાઇસ એટલે બે વખત લેવાની છે. હવે ડૉક્ટર મોસ્ટ ઓફ સલાહ જ આપતા હોય, મેં તમને કીધું ટીચર, ડૉક્ટર, સૂચન પણ કહી શકો, પણ સલાહ આપણે રાખીએ તો એડવાઇઝ. નિર્ણય ટુ ટેક. હવે ધીઝનું શું થઈ જાય? ટેબ્લેટ્સ ટ્વાઇસ અ ડે, બરાબર છે. આ 3 જેટલા વાક્યો થી હજી આપણે 3 જેટલા વાક્યના જોઈએ. તો ચાલો ચોથું વાક્ય આપણે જોઈએ.
પણ આપણે પહેલા જે એક વાત કરી લઈએ કે ભાઈ આ વાક્યોની શરૂઆત કેવી રીતે થાય, તો વાક્યોની શરૂઆતમાં ક્રિયાપદ આપ્યું હોય, જો નકાર વાક્ય હોય તો ડોન્ટ પ્લસ ક્રિયાપદ આપ્યું હોય, એટલે આપણને ખબર પડે કે આ વાક્ય છે આજ્ઞાર છે, બરાબર છે. ચાલો આપણે જોઈએ તો શ્લોક સહિત પ્રાચી, શ્લોકે પ્રાચીને કહ્યું ડોન્ટ ટીસ મી, મને ચીડવીશ નહીં, ઓર આઈ શેલ બીટ યુ ના, હું નકર હું તને અત્યારે મારીશ. તો આ શું થયું, વિનંતી થઈ, હુકમ કર્યો કે ચેતવણી આપી, બરાબર છે, ચેતવણી આપી કે આમ કરીશ નહીં, જો આપણે આમ કરતો નહીં નકર આમ થાય, તો એ થયું ચેતવણી. ચેતવણીને શું કહેવાય, વોર્ન. શ્લોક સેટનો શું કરશો, વોર્ન પ્રાચી. હવે બે વાક્યો છે, ટુ મૂકવાનું, જો નકાર હોય તો ડોન્ટ કાઢીને નોટ ટુ, તો આપણે નકાર છે તો ડોન્ટ કાઢીને આપણે શું લખશું, આપણે નોટ ટુ. ટીસ, હવે એ લખ્યું છે મી, ચલો આપણે કોષ્ટક લખીએ આઈ મી. હવે આઈ કોણ છે, બોલનાર કોણ છે, શ્લોક, શ્લોક છોકરો છે, એટલે હી હિમ, તો મીનું શું થઈ જશે, હિમ, તો અહીંયા આપણે લખીએ હિમ. હવે અહીંયા ઓર આવ્યું, જો ઓર એટલે કન્જક્શન થયું, કન્જક્શન આવે એટલે વાક્યની શરૂઆત પાછી પહેલેથી થાય. આઈ એટલે બોલનાર, બોલનાર કોણ છે, શ્લોક, શ્લોક એટલે આપણે આઈનું કરી નાખીએ હી. સેલ અને વિલનું વુડ થશે, બીટનું બીટ, વાક્યની વચ્ચે યુ આવે અથવા છેલ્લે યુ આવે તો આપણે બીજું યુ ગણવાનું. હવે યુનો કોષ્ટક લખીએ, પણ એમાં આપણે કેટલાનું યુ જોશું, બીજું યુ, આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી. હવે પ્રાચી તો છોકરી છે એટલે શું થશે, સી અને હર, તો બીજા યુની નીચે શું આવ્યું, હર, અને નામનું આપણે કરી નાખીએ ધેન, બરાબર છે. ભૂલથી ધેનના સ્પેલિંગમાં ધ્યાન રાખ્યું, ટી એચ એ એન ન થાય, બરાબર છે, ટી એચ ઈ એન થાય. હવે નિધિએ જુલીને કીધું, નેવર ટ્રસ્ટ એ ફોલ્સ ફ્રેન્ડ, ખોટા મિત્રો ઉપર વિશ્વાસ રાખવો નહીં. હવે આ એને સલાહ માનો તો સલાહ, સૂચન માનો તો સૂચન, બે રીતે લખી શકો તમે, સલાહ લખો તોય હાલે, સૂચન આપો તોય હાલે, બરાબર છે. તો અહીંયા આપણે સલાહ રાખી કે નિધિ એડવાઇઝ ટુ જુલી, બે વાક્ય વચ્ચે ટુ, નેવર ટ્રસ્ટ એ ફોલ્સ ફ્રેન્ડ, બરાબર. એના પછીનું વાક્ય, ધ કમાન્ડર સેડ ટુ ધ સોલ્જર, કમાન્ડર છે અને સૈનિકોને કીધું માર્ચ. અમુક એમ થાય કે માર્ચ એટલે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનો, નહીં, માર્ચ એટલે કૂચ કરવી, બરાબર છે, આગળ વધવું. તો ધ કમાન્ડર, હવે કમાન્ડર કે એવું કંઈ આવે એટલે આપણે વાત થઈ હતી કે એમાં ઓર્ડર લખવાનો નથી, એમાં કમાન્ડેડ લખવાનું છે. આપણે દાંડી કૂચ છે ને એને ઇંગ્લિશની અંદર દાંડી માર્ચ કહેવાય, બરાબર છે. તો અહીંયા આવશે કમાન્ડેડ ધ સોલ્જર, બે વાક્ય વચ્ચે ટુ લખશું. બે અમુક વિદ્યાર્થીઓ છે ને વાક્યની વચ્ચે ટુ લખતા ભૂલી જાય છે, વાક્યની વચ્ચે શું મૂકવું, આખું વાક્ય સાચું હોય પણ વાક્યની વચ્ચે શું મૂકવું એને ખ્યાલ ન આવતો હોય, એટલે યાદ ન રહેતું હોય સ્પીડને હિસાબે. તો યાદ રાખવું વચ્ચે અને અહીંયા આ બે વસ્તુ ખાસ ભૂલવી નહીં, બરાબર છે. માર્ચ, ફાધર સેડ ટુ સન, પપ્પાએ એના છોકરાને કીધું, ડોન્ટ ટેક ઇટ લાઇટલી માય સન, મારા દીકરો આટલું હળવાશથી કોઈ બાબતને લઈશ નહીં. એટલે એના પપ્પા છે એને સૂચન કરે છે અથવા સલાહ આપે છે, એવું બે માંથી ગમે તમે લખી શકો, બરાબર છે. તો ધ ફાધર એડવાઇઝ ધ સન, હવે ડોન્ટ છે કાઢીને આપણે શું લખશું, નોટ ટુ, ટેક ઇટ લાઇટલી. હવે માય સન લખ્યું હોય તો આપણે કોષ્ટક લખેલો છે આઈ મી, અને આપણે ઉમેરી દઈ માય, આઈ એટલે ફાધર, ફાધર એટલે હી હિમ અને હિઝ, માયની નીચે શું આવ્યું, હિઝ, તો અહીંયા આપણે લખી નાખશું હિઝ, સનનું આપણે રાખીએ સન, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે ઘણા બધા વાક્યો આપણે જોયા, આની અંદર ખાલી માત્ર તમારે એ જ રાખવાનું છે કે સેડ ટુ એટલે કે રિપોર્ટિંગ વર્ગમાં જે ભાવ હોય એ પ્રમાણ મૂકવાનું, બે વાક્યો વચ્ચે ટુ મૂકવાનું અને
જો ડોન્ટથી શરૂઆત થતી હોય તો નોટ ટુ મૂકવાનું. આ વાક્યની ઓળખ કેમ થઈ? તો કે વાક્યની શરૂઆત ક્રિયાપદ્ધતિ થાય છે. એક જ મિનિટ, અહીંયા નેવર છે એટલે નકાર વાક્ય જ થયું, બરાબર. સોરી, તો અહીંયા આપણે લખશું નેવર ટુ. હવે સોરી, મારા ધ્યાનમાં ના આવ્યું, પણ હવે એક વખત એક વસ્તુ આપણે જોઈ લઈએ. નિધિએ જુલીને કીધું નેવર ટ્રસ્ટ ટુ એ ફોલ્સ ફ્રેન્ડ. નિધિએ એના મિત્રને કીધું ખોટા મિત્રો ઉપર આપણે વિશ્વાસ કરવો જોઈએ નહીં. હવે જો ડોન્ટથી શરૂઆત થઈ હોત, એક જ મિનિટ, આપણે એક જ વાક્ય રાખીએ, બાકીનું બધું આપણે ચેકી નાખીએ, એટલે તમને શીખવામાં સરળતા રહીએ, બરાબર. જો આપણે ડોન્ટથી શરૂઆત થઈ હોય તો આપણે શું લખશું? નોટ ટુ, બરાબર. હવે નેવર એટલે શું થાય? ક્યારેય નહીં. તો આ નોટ છે, આ નેવર છે, તો આપણે અહીં લખી નાખશું નેવર ટુ. આવું વાક્ય અત્યારથી ક્યારેય પૂછાણું નથી, આ તો એક વચ્ચે આવી ગયું, બરાબર છે. નેવર ટુ ટ્રસ્ટ એ ફોલ્સ ફ્રેન્ડ. ટુ તો આપણે છે, ટુ તો આપણે મૂકી જ છીએ, પણ અહીં નકારો એટલે નોટ ભેગું ટુ મૂકી છે, તો નેવર આવ્યું, તો નેવર ભેગું આપણે ટુ મૂકી દીધું, બરાબર છે. તો આ થોડુંક એક ધ્યાન રાખવું, બરાબર, અને આપણી જે ભૂલ હતી આપણે સુધારી લીધી છે, બરાબર. હવે અત્યાર સુધીમાં આપણે જે વાક્યો જોઈએ એની ટૂંકમાં આપણે જરાક ચર્ચા કરી લઈએ, બરાબર. તો જે વાક્યો હોય પેલા આપણે એસર્ટિવ જોઈએ, બરાબર, સાદા વાક્યો. એમાં આરવી તરીકે આપણે શું મૂકતા હતા અને કન્જક્શન તરીકે આપણે શું મૂકી, આપણે વાત કરીએ તો આરવી, તો આપણે ટોલ્ડ મૂકતા હતા, સેક્ટરમાં આપણે ટોલ્ડ, અહીં બે વાક્ય વચ્ચે. અરે શોર્ટમાં એક વખત યાદ રહી જાય, જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે. પછી પ્રશ્નાર્થમાં, બરાબર છે, અહીંયા આપણે સાદા વાક્ય લખી છે, બરાબર. એ પ્રશ્નાર્થ, તો એમાં આપણે આસ્ડ મૂકતા હતા, સેડ ટુનું આપણે શું કરતા હતા, આરવી એટલે કે ટૂંકમાં સેડ ટુ, તો એમાં આસ્ડ મૂકતા હતા. અહીં બે વાક્ય વચ્ચે કા ઇફ મૂકવાનું, કા ડબલ્યુ એચ વાળો જે શબ્દ હોય એ મૂકવાનો. પછી આપણે શીખા આજ્ઞાર્થ વાક્યો, એમાં અહીંયા બે વાક્ય વચ્ચે કાં ટુ મૂકવાનું અથવા નકાર હોય તો નોટ ટુ મૂકવાનું, ડોન્ટને દૂર કરવાનું. પણ અહીંયા અલગ અલગ શબ્દ હતા, રિક્વેસ્ટેડ હતા, બરાબર છે, રિક્વેસ્ટેડ હતું, સજેસ્ટેડ હતું, ઓર્ડર્ડ હતું, એડવાઇસ હતું, કમાન્ડેડ, અને અહીંયા નોટ ટુ આપણે લખીએ ત્યારે આપણે ડોન્ટ ને દૂર કરવાનું છે. ડોન્ટ, ડોન્ટ ને દૂર કરવું, બરાબર છે. અને વાક્યની શરૂઆત આમાં છેલ્લું જે છે, એટલે તમે આ કોષ્ટક આપણે લખી શકશો, તમારે સીધું આ જ જોઈ લેવાનું, બાકીના નિયમો કંઈ ચેન્જ થતા નથી, બરાબર છે. ત્રણ નિયમો આપણે લઈકા, સાદા વાક્ય હોય તો ટોલ, બે વાક્ય વચ્ચે ધેટ, પ્રશ્નાર્થ હોય તો આસ્ડ અને ઇફ અને ડબલ્યુ થોડા પ્રશ્ન, આજ્ઞા હોય તો આવા અલગ અલગ હજી અહીંયા હતા ઘણા બધા, બરાબર છે. આપણે આટલા જ લઈકા હે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, બરાબર, ઘણા બધા જોયા, અને આ ભાઈ આમ ભાઈમાં તો એક જ આરવી હતા, આની અંદર ઘણા બધા આરવીઓ છે. હવે એક્સક્લેમેન્ટરી સેન્ટેન્સ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર, એક્સક્લેમેન્ટરી એટલે કે ઉદ્ગાર વાક્યો, તો પહેલાં તો આપણે ઉદ્ગાર વાક્યો શીખવા પડશે. ઉદ્ગાર વાક્ય શીખશું પછી એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે ચેન્જ કરતા શીખશું. તો પહેલાં તો આપણે એ ઉદ્ગાર વાક્યોને બધું આપણે વ્યવસ્થિત રીતે શીખશું, અને પછી આપણે ઉદ્ગાર વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે ચેન્જ કરશું એ હવે પછીના લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.